નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ રાણીંગ અને આપ છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર. મિત્રો, ગઈકાલે આગાહી મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે નોંધાયો વરસાદ આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન ગુજરાતના 28 તાલુકામાં 1 થી 57 mm સુધીનો વરસાદ નોંધાઈ ગયો છે. અને હવે આજે 12 જૂને પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા જોવાઈ રહી છે. તો તેની વાત આજે ખાસ કરવાની છે. આજે વરસાદના વિસ્તારોમાં થઈ શકે છે વધારો, તો તેની વાત કરતા પહેલા જે મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરેલી તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન દબાવી દેજો. મિત્રો, આજે 12 જૂને સવારથી જ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે. ગઈ મધરાતે પણ આ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અને આજે સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ જિલ્લાના ઘણા વિસ્તારોમાં આજે તીવ્ર ગાજવીજ સાથે જોરદાર ઝાપટા પડી શકે છે. 1 થી 50 mm સુધીના વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રનો પણ આજે વારો આવી શકે અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટા પડી શકે. ઉત્તર સૌરાષ્ટ્રમાં તીવ્ર થંડરસ્ટોર્મ થવાની શક્યતા ગણી શકાય મોરબી જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ. અને તેની સાથે દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે મધ્યમથી અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાઈ શકે. ઉત્તર ગુજરાતનો પણ આજે વારો આવી જશે અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે ભારે થંડરસ્ટોર્મ બની શકે. અને સાબરકાંઠા જિલ્લા સહિત મહેસાણા, બનાસકાંઠા અને પાટણના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે ઝાપટા ઘણી જગ્યાએ પડવાની શક્યતા ગણી શકાય. મોડી સાંજે અને રાત્રે આ વિસ્તારોમાં જોરદાર ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ શકે. અને મધ્ય ગુજરાતમાં પણ આજે ઘણા વિસ્તારોમાં અને પૂર્વ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં જોરદાર ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા ગણી શકાય. કચ્છમાં થોડી ઓછી શક્યતા, પરંતુ અમુક વિસ્તારોમાં આજે કચ્છમાં, ખાસ કરીને પૂર્વ કચ્છમાં ઝાપટા પડવાની શક્યતા વધારે છે. મિત્રો, આજે આ રીતે ગુજરાતના ઘણા વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. રાત્રે પણ આ એક્ટિવિટી ચાલુ રહેશે અને આવતીકાલે સવાર સુધી ગુજરાતમાં આ રીતે એક્ટિવ વરસાદ પડી શકે. તો કાલે ખાસ આગાહી લઈને આપણે આવશું અને આજે સાંજે પણ એક અપડેટ આવવાની છે. તો જોવાનું ચૂકશો નહીં. વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.